नमस्कार विद्यार्थी मित्रों, सिद्धि विद्यालय में आपनुं स्वागत छे। आज आपणे धोरण 9 विषय गुजराती प्रथम सत्रनुं पांचवुं प्रकरण गुजरीना गृहकुंज। मित्रों, आज आपणे एक गीत काव्य अहींया भणवानुं छे के जेमां लेखक जेनुं उपनाम छे सुंदर, जेमनुं मूळ नाम त्रिभुवनदास लोहार छे, ए आजे आपणे આ કાવ્યની અંદર પોતાના વતનના અનુભવ વિશેની માહિતી આપે છે। પહેલા આપણે એમનો ટૂંકમાં પરિચય લઈ લઈએ કે લેખક સુંદરમ એમનું વતન ભરૂચ જિલ્લાનું મિયાવતર ગામ છે। પુંડુચેરીમાં જે અરવિંદ આશ્રમ આવેલો છે ત્યાં એમને યોગ સાધ્યો છે। ઘણા વર્ષો સુધી પોતે ત્યાં રહ્યા છે, એટલે શ્રી અરવિંદનો વિચારનો એમના જીવનની અંદર ઘણો પ્રભાવ પડેલો છે। એમને ગુજરાતીની અંદર ઘણા બધા કાવ્ય સંગ્રહો આપ્યા છે મિત્રો, એમાં એક કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે, જેમાં અહીંયા એમનું કાવ્ય સંગ્રહ વસુધા એમાંથી આ કાવ્ય આપણે અહીંયા આજે ભણવાનું છે। એમને ગુજરાતી સાહિત્યની અંદર જુદા જુદા ક્ષેત્રોની અંદર પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેમાં કવિતાઓ સિવાય નવલિકા, નાટકો, નિબંધ, પ્રવાસ લેખો અને વિવેચન વગેરે કાર્યો ઉપર એમને પોતાનો ફાળો બતાવ્યો છે। બીજું મિત્રો કે એમને પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલા છે, જેમાં ગુજરાત સરકાર તરફથી અપાતો રણજીતરામ સુવર્ણચંદ્રક અને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી જે પુરસ્કાર આપવામાં આવ્યો છે એમાંથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે। તો મિત્રો, આજે આપણે અહીંયા લેખક સુંદરમના વસુધા કાવ્ય સંગ્રહમાંથી પાંચમું પ્રકરણની આપણે કવિતા ગુર્જરીના ગૃહકુંજ, જેની અંદર કવિએ પોતે પોતાના જન્મભૂમિ પ્રત્યેનો જે અપાર પ્રેમ છે એમનું વર્ણન કરેલું છે। અને સંસ્કૃતમાં પણ મિત્રો આપણે વાક્ય આવે છે કે જનની જન્મભૂમિ સ્વર્ગદાપી ગરિયસી, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે। એ શા માટે ચડિયાતી છે એમનો અનુભવ લેખકે આપણે અહીંયા કાવ્યની અંદર કહેલો છે। મિત્રો, આ કાવ્યની અંદર એમને પોતાની એક લાગણી, વતન પ્રત્યેનો પોતાનો પ્રેમ છે એ જીવનભર ક્યારેય ભૂલાશે નહીં, એમની ખાસ આ કાવ્યનો હેતુ છે, જે આપણે પણ અહીંયા એમના આસ્વાદ દ્વારા માણશું। બીજું મિત્રો કે આ કાવ્યનો રાગ છે એ કાફી રાગ છે, આમ તો થોડું અપરિચિત જેવો શબ્દ લાગે, પણ સંગીત જગતની અંદર ઘણા બધા પદો છે કાફી રાગની અંદર દર્શાવવામાં આવ્યા છે। તો મિત્રો, કવિતાની અંદર કવિતાનું નામ જ આપણે ગુર્જરીના ગૃહકુંજ, ગૃહ એટલે ઘર આપણે સમજીએ, કુંજી એટલે કે વનરાજી, બગીચો, ઉપવન એવો એમનો અર્થ થાય છે। ગુર્જરી એટલે કે મિત્રો જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય, એટલે કે ગુજરાતી ભાષા લોકો, ગુજરાતી લોકો જ્યાં રહેતા હોય એને કવિ પોતાનું ઘર માને છે। ખાસ કરીને આપણે અહીંયા આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ છીએ, લેખકનો પણ ગુજરાતની અંદર જન્મ થયો છે અને પોતાના વતનને વાત એને જે અનુભવ થયો છે અને વતન જેને યાદગીરી વારંવાર આવે છે એવી એમની આ કવિતાની અંદર વાત કરેલી છે। મિત્રો, કવિતાનું પહેલું જે પદ છે ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, એટલે કે પોતાનું ગુજરાતની અંદર જે વતન છે ત્યાં એના ઘરની અંદર એમને જે જે આનંદ લીધો છે વતનનો એ સતત યાદ એમના જીવનની અંદર ગુંજા કરે છે। કઈ કઈ પળોને, કઈ કઈ બાબતોને વતનની અંદર કવિ યાદ કરે છે તો એની શરૂઆત કરે છે કે આંખ અમારી ખુલી અહીં પહેલી, એટલે કે લેખક કહે છે કે અમારો જન્મ જ આ વતનની અંદર થયો છે, અમારા જન્મ થયા પછી પ્રથમ વખત આંખ અમારી અમારા વતનમાં જ ખુલી છે, પગલી ભરી અહીં પહેલી, એટલે કે અમારા વતનમાં જ અમે અમારા ધરતી ઉપર પહેલા પગ માંડ્યા છે, પહેલા ડગ માંડ્યા છે, એટલે કે જીવનમાં અમે અમારા પગ ઉપર ચાલવાની શરૂઆત અમારા વતનની અંદર જ કરી છે। અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસે, જેમ વાદળાઓમાંથી વરસાદ વરસે એમ લેખકે પોતાનું યૌવન છે વીરતા ભર્યું પરાક્રમ ભર્યું એમને પોતાના વતનની અંદર જ ગાયું છે। અહીં શિયાળે તાપ્યા સગડી, શિયાળાની અંદર લેખક અને એમના મિત્રો બધાએ સગડી તાપી અને તાપમાન કરતા હતા એની યાદ પણ આપણે કાંઈ કવિતાની અંદર લેખક આપે છે। કોકિલ સુણી વસંતે, મિત્રો આપણે જાણીએ છીએ કે ઋતુઓનો રાજા વસંત, કે જેમાં કુદરતી સોળે કળાએ ખીલી ઉઠે છે, એવા વસંતની ઘણી બધી ઋતુઓ એમને પોતાના વતનની અંદર માણી છે અને કોયલના મીઠા ટહુકાઓ પણ એમને પોતાના વતનની અંદર સાંભળે છે। અષાઢીના ધન ગર્જન જીલિયા રણઝંખ ઉરતંતે, મિત્રો આપણે જાણીએ છીએ કે ચોમાસામાં પહેલો વરસાદ આવે, અષાઢ મહિનો હોય, આકાશની અંદર કાળા વાદળો છવાયેલા હોય,
ઠંડો પવન આવતો હોય, માટીની મીઠી સુગંધ આવતી હોય, ત્યારે આપણા મનની અંદર કેવી લાગણીઓ થતી હોય છે, એ બધું જ અમને લેખકે આવો બધો આનંદ, વરસાદમાં પલળવાનો, નાવાનો, વીજળીનો આવો બધો આનંદ એમને મનની અંદર એમને પોતાના વર્તનની અંદર જીલો છે, એ પણ પોતે અહીંયા વસંત ઋતુ ચોમાસાની ઋતુનો પણ પોતે યાદ કરે છે. અમે ભમ્યા અહીંના ખેતરમાં, મિત્રો આપણે જાણીએ છીએ કે વતન નાનું ગામડું હોય એટલે ત્યાં ઘરો કરતાં ખેતરોની સંખ્યા વધારે હોય છે. લેખક અને મિત્રો લગભગ ગામના બધા જ મિત્રોના ખેતરોએ ભમી મળ્યા છે. ડુંગરોમાં કોતરો, કે ત્યાંના ડુંગરોની અંદર, કોતરોની અંદર, બખોલોની અંદર મિત્રો બધા લેખક આનંદ સાથે મળીને અને આનંદ માણતા એમની વાત પણ કરેલી છે. નદીઓમાં નાહ્યા આડોટ્યા કુદરત પાને તરના, ગામડું હોય મિત્રો, ચોમાસાના વરસાદ સારા થયા હોય અને નદીઓના ઝરણા કલકલ વહેતા હોય, ધરા હોય છે, તો લેખક અને એમના મિત્રો આવા નદીની અંદર ખૂબ પોતે નાહ્યા છે અને આનંદ માણ્યો છે. કુદરત પાને તરમે, એટલે કે જ્યારે વરસાદ પડે મિત્રો, ધરતી છે આ ભેલીની ચાદરથી આખી છવાઈ જતી હોય છે, એ લીલોતરની અંદર જ્યારે આપણે મિત્રો સાથે હોઈએ છીએ અને આનંદ માણતા હોઈએ છીએ ત્યારે એનો આનંદ જ કંઈ અલગ હોય છે. તો એ કુદરત પાનેતરની અંદર પણ કવિએ પોતાના સ્મૃતિઓ આપણે વાપરી છે. અહીં અમારા તન ધન અર્પ્યા, કે પોતાના વતનના વિકાસ માટે, પોતાના વતન માટે લેખકે એમના તન એટલે કે શરીર અને ધન એટલે કે પૈસા આપીને એમનો પોતાનો ગામનો વતનનો વિકાસ કર્યો છે. પૌરુષ પ્રાણ સમર્પ્યા, તન અને ધનની સાથે પોતાને પુરુષાર્થ પણ, શૌર્ય પણ, પરાક્રમ પણ, વીરતા પણ એમને પોતાના વતનને અર્થે ધરી દીધી છે. વિશ્વ વાળીને સુફલિત કરવા, જો મિત્રો અહીંયા ખાલી લેખક પોતાના વતનની વાત નથી કરતા, લેખક આજે આ છેલ્લી કડીની અંદર વિશ્વ કુટુંબની ભાવના સેવે છે, કે વિશ્વ વાળીને સુફલિત કરવા એટલે આખા વિશ્વને ફળદ્રુપ કરવા માટે નસ નસથી રસ હતી, એના નસની અંદર રગે રગની અંદર એક વીરતા ભેરું, પરાક્રમ ભેરું, સાહસ છે, એ એમને પોતાના વતનને અર્થે અને પોતાનું આખું વિશ્વને અર્થે પાર કર્યું છે. અમે અહીં રોયા કબોલ્યા, લેખક એમ કે છે અમે અમારા વતનની અંદર સુખ જોયા, દુઃખ જોયા, રડ્યા છીએ, હસ્યા છીએ, આ બધી જે યાદો છે એ અમારા વતનની મારા મન સાથે જોડાયેલી છે. અહીં ઉઠ્યા પછડા, જીવનની અંદર જે કે સુખ આવ્યા, દુઃખ આવ્યા, એ બધું જ અનુભવો મેં અમારા વતનની અંદર કર્યો છે. ટૂંકમાં લેખકનું કહેવાનું છે કે વતનની અંદર પોતે પોતાના જીવનના જે અમૂલ્ય પળો ગયેલા છે એમાંથી અમને જે કંઈ જીવનની અંદર શીખવા મળ્યું છે, એમનું ભણતર થયું છે, તેના અનુભવો આપણા કવિતાની અંદર લીધા છે. છેલ્લે મિત્રો, કે જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાં, લેખક એમ કહે છે કે અમારા જીવનની અંદર રોજગાર અર્થે, ધંધા અર્થે અમે આખા વિશ્વમાં ફેર્યા છીએ, પણ અમારા ગૃહમાં એટલે કે અમારા વતનની જે લાગણી છે, વતનની જે માગણી છે, એ અમે ક્યારેય ભૂલ્યા નથી. મિત્રો આ કવિતાની અંદર ગુર્જરીના ગૃહ કુંજ એટલે કે વતનની યાદગીરી રૂપે લેખકને આજે પણ એના જીવનની અંદર આ બધી વસ્તુઓ જે પોતે કરેલી છે મિત્રો સાથે મળીને એ યાદ છે, એના થોડાક પ્રસંગો આપણે આ કવિતાની અંદર કીધા છે. મિત્રો આ કવિતાનો ભાવાર્થ આપણે જાણ્યો કે લેખક પોતાના વતન પ્રત્યે કેટલો પ્રેમ કરે છે, એ કેટલી એની લાગણી છે, અને વતનમાં કેવી રીતના દિવસો પસાર કરી રહ્યા છે મિત્રો સાથે, એની સંપૂર્ણ વાત આ કવિતાની અંદર કહેલી છે, જેમાં આપને એમનો વતન પ્રેમ સ્પષ્ટ ઉભરાઈ આવે છે. મિત્રો આ કવિતાનો રાગ કાફી રાગ છે, આમ તો થોડોક હું તમને એક આ ત્રીટીનો રાગ કહી દઉં છું, પણ જો સંગીત અને સંગીતના શિક્ષકો હોય તો આ કવિતાને માણવાનો બહુ જ આનંદ આવે એવો છે. તો આપણે એક લીટીમાં તમને રાગ કહી દઉં, જેથી કરીને કાફી રાગ શું છે એ ખ્યાલ આવે. ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે, ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. જે વિદ્યાર્થી મિત્રો મજા આવી ને, પણ સંગીતના સાધનો છે એટલે આપણે થોડાક વાંચા છીએ, તમને સરખર ખરો આનંદ નહીં આવે, પણ આની સાથે હું આ રાગને જોડતો વિડીયો પણ મૂકું છું, જેમાં સરસ મજાના રાગ સાથે આ કવિતાનું ગાન કરેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો માણીએ અને આવતા પાઠ માટે આપણે તૈયાર રહીએ. નમસ્કાર. Come on.
कहीं पहली आँख हमारी खुली कहीं पहली पगली भरी कहीं पहली गूंजे गूंजे।